સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત ડેટની અંદર તો આજે આપણે તમને શીખવાના છે કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગમાં હેપી એનિવર્સરીનું ડેટસ જોયું છે તો આ પ્રકારનું ડેટસ તમે જેના પણ એનિવર્સરી હોય જેની પણ એનિવર્સરી હોય એમના નામ લખી અને એમના ફોટો એડ કરી અને આ પ્રકારનું સ્ટેટસ બનાવી શકો છો જો તમે વિડીયોને પૂરેપૂરો જુઓ તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનું છે અને એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટ આપણે સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓલ પર કરી દેજો જેથી આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આ લાઇટ મોસનનો જે પ્રોજેક્ટ છે લિંક તમને ઓલ મટિરિયલ એની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોના વોઇસ ઓવરની સાથે મળી રહેશે તો જે ચાર અંકનો જે પાસવર્ડ છે એ આપણે બે બેંક કરી અને વિડીયોના વોઇસ ઓવરની સાથે બોલીલા છીએ તો તમારે ધ્યાનથી સાંભળવાનો છે પાસવર્ડ ને અને વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો સૌપ્રથમ પ્રથમ તમારી અહીંયાથી પિક્ચર લેવ એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉપલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અહીંથી નીચેની બાજુમાં જે ચોથા નંબરનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી આવી નીચેવાળા જે આઈકન લે છે ને સ્ટોલ કરવાનો છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે ફ્રોમ ગેલેરીનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે ત્યાંથી આપણે બેકગ્રાઉન્ડને એડ કરી દઈશું તો અહીંયા તમારે જે અહીંયાથી બેકગ્રાઉન્ડ છે એ તમને મટિરિયલની અંદર મળી રહેશે ઓલ મટિરિયલની અંદર મળી રહેશે અને લિંક તમને ઓલ મટિરિયલ વાળી જે લિંક છે એની અંદર મળી રહેશે તો આ રીતે તમારે ત્યાંથી સૌ આ રીતે રાઇટ આઈકન પર ક્લિક કરવાનું છે અને આ રીતે બેકગ્રાઉન્ડને એડ કરી અને અહીંયાથી જે ન્યૂટેક્સ લખેલું છે એના રીતે રોટ કરી અને તમારે ઉપરની બાજુમાં આ રીતે સેટ કરવાનું છે અને અહીંયા તમારી ઉપરની બાજુમાં જે પ્લસ નું આઇકન છે ખોનામાં એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી જે લખેલું છે ફ્રોમ ગેલેરી એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે એક ફોટો એડ કરવાનો છે સોરી તમારે અહીંયાથી પહેલા એક ફ્રેમ એડ કરવાનો છે ત્યાંથી આ રીતે ફ્રેમને એડ કરી ફ્રેમ એડ કરી તમારે રોટેટ કરી દેવાનું છે તો આ રીતે આટલી રોટેટ કરવાનું છે આટલી રોટેટ કરી અહીંયા તમારે આ રીતે નીચેની બાજુમાં સેટ કરવાનું છે ફ્રેમને તો આ રીતે સેટ કરી દઈશું થોડીક સાઇઝ નાની કરવાની છે તો આ રીતે સાઇઝ નાની કરી દઈશું અને અહીંયા તમારે ફ્રેમને આ રીતે સેટ કરી દેવાનું છે તો અહીંયાથી આપણે આ રીતે ફ્રેમને સેટ કરી દઈશું આ રીતે ફ્રેમને સેટ કરી અને તમારે ઉપરની બાજુમાં જે કાયકન છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે લોકના આઈકન પર ક્લિક અને અહીંથી ફ્રેમને આ રીતે લોક કરવાનો છે લોક કરી અને તમારે ખોણામાં પ્લસનું આઈકન છે એની પર ક્લિક કરી અને તમારે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે જેની પણ એનિવર્સરી છે એનો ફોટો તમારે અહીંયાથી આ રીતે એડ કરવાનો છે ત્યારે એડ કરી દઈશું અહીંયા તમારે ફોટોને થોડુંક અર્થે ક્રોપ કરવાનો છે ત્યારે ક્રોપ કરી દઈશું આ રીતે ક્રોપ કરીને રાઇટ આઈકન પર ક્લિક કરવાનું છે અને તમારે ફોટાની જે સાઇઝ છે એના રીતે નાની કરી દેવાનું છે ત્યારે નાની કરી દઈશું આ રીતે સાઇઝ નાની કરી અને તમારે ફોટાને આ રીતે રોટેટ કરવાનો છે આ રીતે રોટેટ કરી દઈશું અહીંયાથી જેટલી અહીંયાથી ફ્રેમ રોટેટ કરી લે છે એ રીતે તમારે અહીંયાથી ફોટાને રોટેટ કરવાનો છે આ રીતે ફોટાને એટલું આ રીતે રોટેટ કરી દઈશું તો આ રીતે પરફેક્ટ એટલું રોટેટ કરી અને ફોટાની જે સાઇઝ છે એના આર્થિક વધારવાની છે અને તમારે ફોટાને ક્રોપ કરવાનું છે તો વચ્ચેવાળું જે આઈકન છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે ત્રીજા નંબર ઉપર જે ક્રોપનું આઈકન છે એની પર ક્લિક કરી અને તમારે ફોટાનો જે નીચેવાળો ભાગ છે આના અર્થે થોડો ક્રોપ કરી દઈશું ઉપરવાળો જે ભાગ ક્રોપ કરી દઈશું અને તમારે રાઇટ આઇકન પર ક્લિક કરવાનું છે અને તમારે ફ્રેમની ઉપર રીતે ફોટાને સેટ કરવાનો છે આ રીતે સેટ કરી દઈશું તો આ રીતે ફ્રેમની ઉપર ફોટાને સેટ કરી અને તમારે નીચેની બાજુમાં જે અહીંયાથી ટુ બેકનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફ્રેમની પાછળ રીતે ફોટાને લઈ લેવાનો છે તો આ રીતે ફ્રેમની પાછળ લઈ લઈશું અને અહીંયા તમારે થોડો ફોટાને સેટ કરી દેવાનો છે બરાબર આ રીતે તમારે અહીંયાથી ફ્રેમની અંદર આ રીતે સેટ કરવાનો છે રીતે સેટ કરી દઈશું આ રીતે સેટ કરી અને તમારે જે અહીંયાથી ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જે ડાળખીનું પીએનજી છે એના રીતે એડ કરવાનું છે સદાર્થી એડ કરી દઈશું આ રીતે એડ કરી અહીંયા તમારે જે ફોટો છે અહીંયાથી આપણે જે ફ્રેમ લગાવેલી છે અને નીચે તમારે અહીંયાથી આ રીતે ડાળખીનું જે પીએનજી છે એને સેટ કરવાનું છે તો થોડીક આ રીતે સાઇઝ ના કરી દેવાનું છે અને તમારે ડાળખીનું જે પી એનજી છે એના રીતે સેટ કરી દેવાનું છે ત્યારે સેટ કરી દઈશું તો અહીંયાથી થોડુંક અર્થે રોટેટ કરવાનું છે ત્યારે રોટેટ કરી દઈશું આ રોટેટ કરી અને અહીંયાથી એને પણ તમારે ટુ બેક કરવાનું છે તો નીચે વડે જે લાઇન છે ઇન્સ્ટોલ કરી અને નીચેની બાજુમાં જે ટુ બેકનું આઈકન છે એની પર ક્લિક કરી અને તમારે જે ડાળખીનું પીએનજી છે એના અર્થે ટુ બેક કરવાનું છે ટુ બેક કરી અને અહીંયા તમારી ઉપરની બાજુમાં જે આઈકન છે એની પર ક્લિક અને અહીંયાથી જે ફોટો છે એના અર્થે લોક કરવાનો છે અને અહીંયાથી જે ડાળખીનું પીએનજી છે એને પણ આ લોક કરવાનું છે લોક કરી અને જે ન્યૂ ટેક્સ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને નીચેની બાજુમાં જે એનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે પહેલા નંબર ઉપર જે પેન્સિલનું આઈકન છે એને ક્લિક કર્યા અહીંયાથી જે ન્યૂ ટેક્સ લખેલું છે એનાથી હટાવવાનું છે અર્થ હટાવી દઈશું આ રીતે ન્યૂ ટેક્સને હટાવી અને તમારે કેપિટલમાં હેપ્પી લખવાનું છે ત્યાંથી કેપિટલમાં આપણે અહીંયાથી હેપી લખી દઈશું તો આ રીતે કેપિટલમાં હેપી લખીએ અને તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરી અને તમારે નીચેવાળા જે લાઈન છે એનો સ્ટ્રોલ કરવાનું છે તો આ સ્ટોલ સ્ટ્રોલ કરી દઈશું અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે એવી ફં નોઈક છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે ફં એડ કરી દેવાનો છે અને અહીંયાથી આપણે જે ફંટ યુઝ કર્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો અહીંયાથી આપણે આ રીતે એડ કરી દઈશું આ રીતે એડ કરી અને તમારે હેપી લખેલું છે અને સાઇઝ તમારે આ વધારવાની છે તો અહીંયાથી આપણે આ સાઇઝ વધારી દઈશું તો આ સાઇઝ વધારી દઈશું તો આ સાઇઝ વધારી અને અહીંયાથી આ રીતે સેટ કરી દેવાનું છે તો તાર્થ ટેક્સને સેટ કરી દઈશું આ સેટ કરી અને તમારે ટેક્સનું કોપી કરવાનું છે તો નીચે વળી જેટલા એન્સિલસ્ટ્રોલ કરવાનું છે અને સ્ટાર્ટિંગમાં આવું છે અને તમારે નીચેની બાજુમાં જે ચોથા નંબર પર અહીંયાથી કોપી નો વાઈ છે એની પર ક્લિક કરી અહીંયાથી ટેક્સને આર્થ કોપી કરવાનું છે અને અહીંયાથીની સાઇઝ તમારે થોડીક અર્થે નાની કરી દેવાનું છે નાની કરી અને તમારે નીચેની બાજુમાં જે પેન્સિલ નો વાઈ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી જે હેપી લખેલું છે એના અર્થે હટાવવાનું છે હટાવી દઈશું અને અહીંયા તમારે એનિવર્સરી લખવાનું છે ત્યાંથી તમારે કેપિટલમાં અર્થે એનિવર્સરી લખી દેવાનું છે તો આ એનિવર્સરી લખી અહીંયા તમારે ઉકે ઉપર ક્લિક કરવાનું છે ઉકે ઉપર ક્લિક કરી અને જે એનિવર્સરી લખેલું છે એને સાઇઝ તમારે થોડીક આરતી વધારે દેવાની છે આ વધારી અહીંયા તમારે એની અંદર સ્પેસિંગ આપવાની છે ત્યાં તમારે નીચેવાળી જે લાઈન છે એને સ્ટ્રોલ કરવાની છે તો આ રીતે સ્ટ્રોલ કરી દઈશું તો આ રીતે નીચેવાળી જે લાઈન છે એને સ્ટ્રોલ કરી અને નીચેની બાજુમાં જે સ્પેસિંગ વાઇકન છે એની પર ક્લિક કરી અને એની સ્પેસિંગને વધારી અને સ્પેસિંગને તમારે અહીંયાથી પચાસ કરી દેવાનું છે આ રીતે પચાસ કરી અને તમારે એની સાઇઝ તમારે આ નાની કરી દેવાની છે તો આ નાની કરી દઈશું તો આર્થ તમારી ત્યાંથી એની સાઇઝ નાની કરી અને આપણે જે હેપી લખેલું છે એની નીચે તમારી તમારીથી એનિવર્સરીના અર્થે સેટ કરી દેવાનું છે તરત સેટ કરી દઈશું અને આપણો જે પ્રોજેક્ટ છે પાસવર્ડના પહેલા બે અંક છે આઠ જીરો એટલે કે એ સીધો નોટ કરી લેજો અને પાછળ જે બીજા બે અંક છે તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો વિડીયોના વોઇસ ઓવરની સાથે મળી રહેશે અને અહીંયા તમારે એક બીજું ટેક્સ્ટ લખવાનું છે ત્યાંથી આપણે જે હેપી લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે નીચેની બાજુમાં જે કોપીનું આઇકન છે એની પર ક્લિક કરીએ અને તમારે જે અહીંયાથી હેપી લખેલું છે એના કોપી કરીએ અહીંયા તેની પર ક્લિક કરવાનું છે અને નીચેની બાજુમાં જે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે હેપી લખેલું છે એના હટાવવાનું છે અને અહીંયા તમારે તમારા લગ્ન થઈ જેટલા પણ અહીંયાથી વર્ષ થયા હોય એ વર્ષ તમારે અહીંયાથી લખી દેવાના છે ત્યાંથી આપણે વર્ષ લખી દઈશું તો આ રીતે તમારે અહીંયાથી લગ્ન થયું જેટલા પણ વર્ષ થયા હોય એ વર્ષ લખી કે ઉપર ક્લિક કરવાનું છે અને તમારે એની સાઇઝ તમારે આરતે નાની કરી દેવાનું છે આર્થ નાની કરી દઈશું આર્થ નાની नेकर या नीती जे एनिवर्सरी લખેલું છે એ નીચે તમારે અહીંયા થે સેટ કરવાનું છે આ રીતે સેટ કરી આની તમારે એને શેડો આપવાની છે તો નીચે વાળી જે લાઇન છે એ રોલ કરવાનું છે તો આ રીતે નીચેવાળી જે લાઈન છે એને સ્ટોલ કરીએ અને તમારે નીચેની બાજુમાં જે શેડોનું વન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે શેડોનું જે બટન છે એના રીતે ઓન કરવાનું છે અને તમારે નીચેની બાજુમાં જવાનું છે અહીંયાથી નીચેની બાજુમાં જે બ્લર રેડિયન્સની લાઈન છે એને ચાર કરવાની છે ધારો ચાર કરી દઈશું આ રીતે ચાર કરીએ અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે અહીંયાથી નીચેની બાજુમાં જો ઓપસેટ એક્સની લાઈન છે એને તમારે અહીંયાથી ત્રણ કરવાની છે તો ત્રણ કરી દઈશું અને અહીંયાથી નીચેની બાજુમાં જો ઓપસેટ વાયની લાઈન છે એને પણ ત્રણ કરવાની છે ધારો ત્રણ કરીને રાઇટ આઈકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એની બાજુમાં જે ઇનર શેડન વાઇકન છે એને ક્લિક કરવાનું છે અને તમારે ઇનર શેડુનું જે બટન છે એના રીતે ઓન ઓન કરવાનું છે ઓન કરી અહીંયા તમારે ઇનર શેડોનો જે કલર છે તમારે અહીંયાથી વ્હાઇટ રાખવાનો છે વ્હાઇટ રાખી અને અહીંથી નીચેની બાજુમાં જે ઓફસેટ એક્સ ની લાઈન છે એને તમારે બે કરવાની છે તરત બે કરી દઈશું બે કરી અને નીચેની બાજુમાં જે ઓફસેટ વાય ની લાઈન છે એને પણ તમારે અહીંયા ત્યારે બે કરવાનું છે તરત બે કરી દઈશું આ રીતે બે કરીને રાઈટ આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એનો કલર ચેન્જ કરવાનો છે તો નીચે વાળી જે લાઈન છે એને સ્ક્રોલ કરવાનો છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે કલર નો આઇકન છે એને પર ક્લિક કરી અને તમારે જે પણ કલર રાખવો હોય રાખી શકો છો તો અહીંયાથી આપણે આ કોઈ પણ એક સારો કલર રાખી દઈશું તો આ રીતે કલર રાખી અને તમારે રાઈટ આઇકન પર ક્લિક કરવાનો છે અહીંયા તમારે જે અહીંયાથી આપણે એક વર્ષ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અને તમારે સ્ટાર્ટિંગમાં આવું છે અને નીચેની બાજુમાં જે ચોથા નંબર પર કોપીનું આઇકન છે એની પર ક્લિક કર્યા અને તમારે એક વર્ષ લખેલું છે એના કોપી કોપી અને અહીંયાથી જે અહીંયાથી આપણે એક વર્ષ લખેલું છે એને કોપી કરેલું છે એની પર ક્લિક કરવાનું છે અને નીચેની બાજુમાં જે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરવાનું અને અહીંયાથી જે એક વર્ષ લખેલું છે એના અર્થે હટાવવાનું છે અને તમારે કમ્પ્લીટ લખવાનું છે ત્યાંથી આપણે અર્થે કમ્પ્લીટ લખી દઈશું તો અર્થે તમારી અહીંયાથી કેપિટલમાં કમ્પ્લીટ લખી દેવાનું છે તો આ રીતે કમ્પ્લીટ લખ્યા અન્ય તમારે ઉકેલ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી અને તમારે અહીંયાથી સ્પેસિંગ આપવાની છે તો નીચેવાળે જેટલા ઇન્ચને અર્થે સ્ટ્રોલ કરી દેવાનું છે ત્યારે સ્ટોલ સ્ટ્રોલ કરી દઈશું તો અર્થે સ્ટ્રોલ કર્યા અને તમારે નીચેની બાજુમાં જે સ્પેસિંગનું આઇકન છે એને પર ક્લિક કર્યા અન્ય એની સ્પેસિંગને વધાર્યા અહીંથી પચાસ કરવાનું છે આ રીતે પચાસ કર્યા અહીંયાથી અર્થે સાઇઝ એની નાની કરી દેવાનું છે ત્યારે આ નાની કરી દઈશું તો અર્થે આટલી નાની કરવાની છે અને એથી જે એક ઇયર લખેલું છે એની નીચે તમારી અહીંયાથી અર્થે બરાબર સેટ કરવાનું છે ત્યારે સેટ કરી દઈશું થોડીક અર્થે સાઇજ નાની કરી દઈશું ਅਨਰਦ ਤੋਂ ਬਣੀ ਆਤੀ ਬਰੋਬਰ ਅਰਥੇ ਨੀਚੇਨੀ ਬਾਜੇ ਮੇ ਸੈਟ ਕਰਾਉਣਾ ਉਸੇ ਅਰਥੇ ਸੈਟ ਕਰ ਦਿਸੂ આ રીતે સેટ કરી અને તમારે એક બીજું ટેક્સ અહીંયાથી એડ કરવાનું છે તો ઉપરની બાજુમાં જે પ્લસનું આઈકન છે એની પર ક્લિક કરી અને તમારે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે ગુજરાતીમાં અહીંયાથી શુભકામનાનું અહીંયાથી ટેક્સ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આના રીતે એડ કરવાનું છે તારતે એડ કરી દઈશું તો આ રીતે રાઇટ આઇકન પર ક્લિક કરવાનું છે આના રીતે એડ કરવાનું છે એડ કરીએ અહીંયાથી વચ્ચેવાળું જે આઇકન છે પર ક્લિક કરીએ અહીંયાથી જે લાઇન છે એને સ્ટોર કરવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે રિલેટિવ સાઇઝનું આઇકન છે એને ક્લિક અહીંથી વીતની જે લાઇન છે એના રીતે પૂરી પૂરી શો કરવાનું છે અને અહીંયાથી ટેક્સને તમારે બરોબર આ રીતે સેટ કરવાનું છે ત્યારે સેટ કરી દઈશું તો નીચેની બાજુમાં આ રીતે સેટ કરી દેવાનું છે તો આ રીતે સેટ કરી દઈશું તો આ રીતે સેટ કરી અને તમારે એક બલૂન એડ કરવાનું છે તો ઉપરની બાજુમાં જે પ્લસનું આઈકન છે એની પર ક્લિક કરી અને તમારે ફ્રોમ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે જે બલૂનનું પીએન જે છે એના અર્થે એડ કરવાનું છે તો આ એડ કરી દઈશું તો આ રીતે અહીંથી અહીંયાથી બલૂનનું જે પીએન જે છે એને અર્થે એડ કરી દેવાનું છે તો અર્થે બલૂનનું જે પેન છે એને એડ કરીએ અને તેની સાઇઝ તમારે અર્થે નાની કરી દેવાની છે આ નાની કરીએ અને તેના અર્થે રોટેટ કરવાનું છે આ રોટેટ કરીએ અને એથી થોડુંક અર્થે રોટેટ રાખવાનું છે તો અર્થે રોટેટ રાખી દઈશું અને અહીંયાથી આપણે જે હેપી લખેલું છે એમાં તમારે અહીંયાથી જે એચ લખેલો છે એની ઉપર તમારે અહીંયાથી અર્થે સેટ કરી દેવાનું છે બલૂનને તો અર્થે સેટ કરી દઈશું તો આ રીતે વલૂનને બરાબર સેટ કરી અને અહીંયા તમારે વર વધુના નામ લખવાનું છે તો વચ્ચેની બાજુમાં જે વન ઇયર લખેલું છે એની પણ ક્લિક કરવાનું છે એને ક્લિક કરી હોવાનું નીચેની બાજુમાં જે એનું આઇકન છે એની પર ક્લિક કરી આવવાની ચોથા નંબર પર જે કોપીનું આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયાથી જે વન ઇયર લખેલું કોપી કરી અહીંયા નીચેની બાજુમાં લાવવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે પહેલા નંબર પર અહીંયાથી પેન્સિલનું આઇકન છે એની ક્લિક લખેલું હટાવવાનું છે અને અહીંયા તમારે વરનું નામ લખવાનું છે આ વરનું નામ લખી દઈશું તમારે ઓકે પર ક્લિક કરવાનું છે ઓકે પર ક્લિક કરી અને અહીંયાથી એનો ફંડ તમારે અહીંયાથી ચેન્જ કરવાનો છે નીચે વડે જે એન્સન સ્ટોલ કરવાનું છે ત્યારે નીચે વળે જ એન્સન સ્ટોલ કરી દેશો અહીંયાથી નીચેની બાજુમાં જે ફંડનું આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે ગુજરાતી ફંડ એડ કરી દેવાનો છે અર્થે ગુજરાતી ફંડ એડ કરી દઈશું તો અહીંયા તમારે આ રીતે ગુજરાતી ફંડ એડ કરી દેવાનો છે તો આ રીતે ગુજરાતી ફંડ એડ કરીને રાઇટ આઇક પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી એની સાઇઝ તમારે થોડીક કાળથી વધારે દેવાનું છે ત્યારે સાઇઝ વધારીશું અને અહીંયાથી એને થોડુંક આડે રોટેટ કરી દેવાનું છે ત્યારે રોટેટ કરી દઈશું ટેક્સને અહીંયાથી જેટલી અહીંયાથી ફ્રેમ રોટેટ કરેલી છે એટલું તમારે અહીંયાથી ટેક્સને રોટેટ કરવાનું છે આ રીતે રોટેટ કરીએ અહીંયાથી ફ્રેમની ઉપર તમારે અહીંયાથી વરું નામ આમ છેનાર્થે સેટ કરવાનું છે અને અહીંયાથી ફ્રેમની ઉપર આ રીતે વરનું જને આમ છે એના અર્થે સેટ કરી અને અહીંયા તમારે વધુનું નામ લખવાનું છે ત્યાં તમારે નીચે વેડે જેન્સન સ્ટોલ કરવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે કોપી ન હોય કેની પર ક્લિક કરી અને તમારે ટેક્સને કોપી કરવાનું છે અને અહીંયાથી કોપી કરેલું છે ટેક્સ છે અને નીચેની બાજુમાં લાવી અને તેની નીચેની બાજુમાં જે પેન્સિલનું આઇકન છે એને પર ક્લિક કરી અને અહીંયા તમારે જે વર્ણનું નામ લખેલું છે એનાથી હટાવવાનું છે અને અહીંયાથી આપણો જે પ્રોજેક્ટ છે એના પાસવર્ડના છેલ્લા બે અંક છે એક બે એટલે કે બાર તો નોટ કરી લેજો આપણે તમને ટોટલ ચાર પાસવર્ડ આપી દો છે તમારે નોટ કરી દેવાનું છે તો આ રીતે વર્ણનું જે નામ છે એને હટાવી અને અહીંયા તમારે વધુનું નામ લખી દેવાનું છે એટલે કે પેસ્ટ કરી દેવાનું છે તો પેસ્ટ કરી દઈશું અને તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે પર ક્લિક કરી અને વધુનું જે નામ છે એને તમારે અહીંયા આ રીતે ફ્રેમની નીચે આ સેટ કરવાનું છે તો આ સેટ કરી દઈશું તો આ રીતે સેટ કર્યા અને તમારી ઉપરની બેચમાં જે સેવનું આઈકન છે એની પર ક્લિક કર્યા અને લખેલું છે સેવ એ ઇમેજ એની પર ક્લિક કરી કર્યા અને તમારી ઇમેજને અલ્ટ્રા ઉપર સેવ કરવાનું છે ત્યારે અલ્ટ્રા ઉપર સેવ કરી દઈશું તો આ રીતે ફોટાને સેવ કરી અને તમારે આ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો ઓપન કરી અને એથી નીચેની બાજુમાં જે પ્રોજેક્ટ લખ્યું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી મેં તમને જે પ્રોજેક્ટ આપેલો છે એની લિંક તમને ઓલ વાળી જે લિંક છે એની અંદર મળી રહેશે અને ઓલ વાળી જે લિંક છે તમને ઓપન કરતાં નથી આવડતું તો એની પર એક બે મિનિટનો વિડીયો બનાવેલો છે તો એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો એ વિડીયોને જોઈને તમે ઓલ વાળી જે લિંક છે એને ઓપન કરતા શીખી શકો છો અને અહીંયાથી પ્રોજેક્ટનો જે પાસવર્ડ છે તમને વિડીયોના વોઇસ ઓવરની સાથે રહેશે તો અહીંયા તમારી જે એનિવર્સરી વાળો જે અહીંયાથી પ્રોજેક્ટ છે

તો આ રીતે ઓપન કરી અને તમારે નીચેની બાજુમાં જવાનું છે તરત તો નીચેની અને અહીંયાથી નીચેની બાજુમાંથી બીજા નંબર પર અહીંયાથી નીચેથી લઈએ અને બીજા નંબર પર જે બેકગ્રાઉન્ડ છે એ પર ક્લિક કરી અને નીચેની બાજુમાંથી કલરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે સ્ટાર જેવું આઇકન છે એની પર ક્લિક કરી અહીંયાથી પિક્સલ લેબનું જે ફોલ્ડર છે એની અંદર જવાનું છે તારતે પિક્ષલ લેબનું જે ફોલ્ડર છે એની અંદર અને અહીંયાથી પિક્સલ લેબની અંદર અહીંયાથી આપણે જે એનિવર્સરીનો અહીંયાથી આપણે જે ફોટો સેવ કર્યો છે એ ફોટોને તમારે અહીંયાથી પ્લસ આઇકન પર ક્લિક કરવાનું છે અને આ રીતે એડ કરે છે અને અહીંયા તમે જોઈ શકો છો જે આપણું રૂટ્રસ્ટ છે બની અને રેડી થઈ ગયું છે તો આશા રાખો છો કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પટા આપણે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે લાઈટ મશન ના હોય એડિંગ વિડીયો આપણે લાવતા રહેશું તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરીએ તો બટ આપણે જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલો પણ મટિરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળી રહેશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે બટ આપણે જાઉં જોઈન કરો લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જ કોઈ એડિટ સર્ચ કરી અને જોઈન કરી શકો છો તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત આ વિડીયોનો તમારે એક્સપોર્ટ કરવાનું છે તો ઉપરની બાજુ શેરનું આઈકન છે એ પર ક્લિક કરી અને નીચે ની બાજુમાં મેં જે લખેલું છે એની પર ક્લિક કરી અને તમારે વિડીયોને એક્સપર્ટ કરી દેવાનું છે